નસવાડી તાલુકાના વાઘિયા મહુડા ગામ ખાતે ભૂવા પર જે વિજ્ઞાન જાથા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એની સામે ભૂવાના પિતા દ્વારા કયા આક્ષેપો કરવામાં આવ્યા છે ચાલો જોઈએ. હા, આજે 2016 થી અમારે જે જયું માતાજી છે એટલે આપણો પુત્ર છે, આપણો છોકરો છે, એ 2006 થી કામ કરે છે. એને 10-12 વર્ષની ઉંમરથી કામ કરે છે અને વાઘિયા મહુડા ગામે મા દશામાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં અમારે તારીખ 1/12/2022ના રોજ એક ધાર્મિક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં અમારે ખાસ ગામના અમે હકદાર છે, અમારા વાસણો ગામમાં અમે ભાગીદારી છે. પણ આજે પુના ફોગા નામનો વ્યક્તિ છે, બહુ અદેખાઈ કરે છે અને એ જ માણસ આખા ગામના જે ડિપ્યુટી સરપંચ વિઠ્ઠલભાઈ નટવરભાઈ વાસણ આપવા કીધું, પણ અમને વાસણ ના આપ્યા ના, અમને 10,000 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. આજે આ વિઠ્ઠલ આ જે પુના ફોગા છે, સુરેશ મંજી છે, બીજલ બાવા છે, આ ત્રણ વ્યક્તિ અમારે બહુ અદેખાઈ કરે છે અને અમારી તદ્દન ગામમાં ફરિયાદ કરેલ છે. એક બેન્ડ ધાર્મિક કામમાં બેન્ડ વગાડી એના વિરુદ્ધમાં પાર્ટી પાડીને 5 ઘર અલગ કાઢી મૂકેલા છે. એટલે આને બી હમણાં અમારે વાસણની હમણાં ફરિયાદ બી હમણાં નોંધાવીને જ જઈએ છે. પછી અમારે આજે માતાજી ઉપર આક્ષેપો છે કે પૈસા લે છે, એમ છે, એ પૈસા કોઈ લેતા નહીં. માતાજી તો 8-10 વર્ષથી કોઈનો 1 રૂપિયો લીધા નહીં. એ દર્શનમાં જે આપે તે ખરે અને કોઈને અપડ છેલ્લું કે આત્મક દબાવતા નહીં. પેલી રાજકોટવાળી બેન બોલી જાય એ તો પેલી સમજાવેલી હતી, એ બધું તદ્દન વિરુદ્ધ છે. આવું કોઈનું કંઈ નહીં કરતા, સાંધલો કરીએ અને એ જે કરવાનું હોય ભક્તિભાવ પૂજા કરીને અમે. અને અમારો છોકરો એક મંદિરની પૂજા તરીકે જ કામ કરે છે, માતાઓની સેવા કરે છે. આ બધા આક્ષેપો છે એ બધા તદ્દન વિરુદ્ધમાં છે, પાયા વિહોણા છે.